जय स्वामीनारायण। सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास में विद्यार्थी मित्रों तमारू स्वागत है। धोरण 12 कॉमर्स वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरी प्रेक्टिस ना आपणे विभाग 1 ना 4 प्रकरण पूरा कर्या, विभाग 2 ना 3 प्रकरण पूरा कर्या। आजे आपणे विभाग 2 एसपी चेप्टर 4 सभ्यपद नो अभ्यास करीशु। 12 कॉमर्स एसपीसीसी विषयना विभाग 2 चेप्टर 4 सभ्यपद ना प्रथम प्रश्न थी आपणे शुरुआत करीशु। प्रथम प्रश्न छे, शेर फाळवणी अंगेनी नीति कोण नक्की करे छे? एनो मतलब शुं थयो सवालनो, के हवे आपणे शेर फाळवा मांगीए छे पण शेर फाळवाना छे कोने? तो जेणे शेरनी अरजी करेली छे, जेना नामे मंजूर थया छे ए व्यक्तिने शेर फाळवाना छे। परंतु अरजी करनार तो घणा बधा हता, तो એમાંથી કોને શેર આપવા કે કોને શેર ન આપવા એ અંગે નક્કી કરવું એટલે શેર ફાળવણી। તો આ શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ નક્કી કરે છે। પાછું સંચાલક મંડળ એમને એમ નક્કી નથી કરતું, સંચાલક મંડળ નક્કી કરતા પહેલા એકબીજાની સલાહ લે છે, જેને પરામર્શક કહેવાય, સલાહ સૂચનો લે છે। ત્યારબાદ સંચાલક મંડળ નક્કી કરે છે કે કોને શેર ફાળવવા। પ્રશ્ન નંબર 2, સભ્ય થવા માટે શું આવશ્યક છે? હવે અહીં માત્ર ને માત્ર કંપનીના સભ્યની વાત છે, બીજા કોઈ સભ્યની વાત નથી। તો આમ કંપનીના સભ્ય થવા માટે શું આવશ્યક છે? તો કંપનીના સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ, કે ભાઈ હું કંપનીનો સભ્ય બનવા માટે સંમતિ આપું છું, અને બીજું તેનું નામ સભ્યપત્રકમાં હોવું આવશ્યક છે। જ્યાં સુધી સભ્ય બનનાર વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં ન આવે ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાતો નથી। એટલે કંપનીના સભ્ય બનવા માટે સૌપ્રથમ પોતાની સંમતિ અને સભ્યપત્રકમાં નામ, પણ સભ્યપત્રકમાં પણ નામ એમને એમ નથી આવતું। જ્યારે શેર ખરીદવા અરજી કરી હોય, એના શેર મંજૂર થયા હોય, એના નામે શેર ફાળવવામાં આવેલા હોય, ત્યારે જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં આવે છે। ત્રીજો સવાલ, કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ શું રજૂ કરવું પડે? કીધું છે કે ભાઈ કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં એક ફરજિયાત ફેરબદલી અને બીજું કાયદાકીય ફેરબદલી। તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકારપત્ર રજૂ કરવા પડે। શું ખરેખર તમે ફેરબદલી કરવા માગો છો અથવા ફેરબદલી થાય એવું ઈચ્છો છો? તો તમારી પાસે જે અધિકારપત્ર છે એ અધિકારને ધ્યાનમાં રાખી તમે ફેરબદલી કરી શકો છો। એનો મતલબ શું થયો, આજે તમારી પાસે પોતાના નામની કાર હોય અને તમે કાર બીજાના નામે તબદીલ કરવા માગો છો, એટલે કે ફેરબદલ કરવા માગો છો, તો 100% તમારી પાસે પોતાના નામની કારનું આરસી બુક હોવી જોઈએ કે ભાઈ આ કાર તમારી છે, તમે એના માલિક છો, તમે હવે બીજાને વેચવા માગો છો। હા, જો તમે દલાલ હો તે વસ્તુ આખી અલગ છે, પણ તમે દલાલ નથી, તમે ઓનર છો, માલિક છો, અને કાયદેસર રીતે તમારી માલિકી હક તમે બીજાના નામે તબદીલ કરવા માગો છો, તો બસ, તો તમારી પાસે રહેલો અધિકારપત્ર તમે રજૂ કરો કે ભાઈ જો આ એક સાબિતી કે આ વસ્તુ મારી પોતાની માલિકીની છે જે હું બીજાને આપવા માગું છું, તે અધિકારપત્ર રજૂ કરવા પડે। પ્રશ્ન 4, જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ ક્યાં નોંધવામાં આવે છે? તો જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે। મેં તમને હમણાં જ કીધું કે સભ્યપત્રકમાં એમને નામ નોંધાતું નથી। જો અરજદારોએ શેર ખરીદવા અરજી કરી હોય, તેમના શેર મંજૂર થયા હોય અને શેર મંજૂર થયા બાદ તેમને શેર ફાળવવામાં આવે, ત્યારબાદ તેમનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે।
પ્રશ્ન નંબર 5 કંપનીનું સભ્ય પદ કોની વચ્ચેના કરાર દ્વારા મળે છે? તો કંપનીનું સભ્ય પદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે. એટલે આજે તમે વ્યક્તિ છો અને સામેવાળી કંપની છે, બંને વચ્ચે જ્યાં સુધી કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી સભ્યપદ પ્રાપ્ત થતું નથી. હવે કરાર પૂર્ણ કરવા માટે શું કરવું પડે? તો કરાર પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ કંપની આ વિજ્ઞાપન પત્ર દ્વારા તમારા સુધી જાહેરાત પહોંચાડવાનો પ્રયત્ન કરે કે કંપનીએ શેર બહાર પાડેલા છે. ત્યારબાદ તમે શું કરશો? શેર ખરીદવાની અરજી કરશો. એટલે આ એક કરારનો ભાગ છે કે આ પ્રોસેસમાંથી જ્યારે કંપની અને વ્યક્તિ પસાર થાય ત્યારે તેમની વચ્ચે એક લેખિત કરાર થઈ રહ્યો છે તેમ માનવામાં આવે. તો કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબમાં એટલે કે HUF કોણ શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે? હવે આપણે જાણીએ છીએ હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે જોઈન્ટ ફેમિલી થઈ. જોઈન્ટ ફેમિલી એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની અંદર મુખ્ય એક વ્યક્તિ છે જેને આપણે શું કહીશું? કરતા. એ વ્યક્તિ પોતાના નામે અથવા તો સંયુક્ત નામે શેર ખરીદવાનો પ્રયત્ન કરશે. તો શું કીધું છે? હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કરતા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પણ બને ત્યાં સુધી HUFની અંદર તો જે વ્યક્તિ વહીવટ કરતા છે, વડીલ છે, ધંધાનું સંચાલન કરી રહ્યા છે એ વ્યક્તિના નામે બધો વહીવટ થતો હોય છે. પરંતુ જો એ વ્યક્તિ પર ભરોસો ન હોય અથવા તો એવું પણ બની શકે કે ભાઈ આ વ્યક્તિના નામે અમે શેર ખરીદીએ છીએ પણ આ વ્યક્તિ જો સક્ષમ ન હોય તો એના પછી આ વ્યક્તિ એનો વારસદાર છે તો એને તેનો લાભ પ્રાપ્ત થશે. એવા હેતુથી પણ એ સભ્યપદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. સાતમો પ્રશ્ન છે, યુદ્ધ કે કટોકટી જાહેર થતાં કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે? હવે સ્વાભાવિક છે કે યુદ્ધ હંમેશા કોઈ એક દેશની અંદર ના થાય, બે દેશો વચ્ચે થાય. તો જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, કટોકટી એટલે અચાનક લેવા પડતા કોઈ દેશ પર આવી પડતી આફતો અને લેવા પડતા નિર્ણયો, તો યુદ્ધ કે કટોકટી જાહેર થતાં કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે? તો આવા તબક્કામાં યુદ્ધ કે કટોકટી જાહેર થતાં વિદેશી વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. આ જે સ્વાભાવિક છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોય, અમેરિકા ચીન વચ્ચે યુદ્ધ થયું હોય, કોરિયા અમેરિકા વચ્ચે યુદ્ધ થયું હોય, તો એવા તબક્કાની અંદર યુદ્ધ જાહેર થઈ જાય બે દેશો વચ્ચે, ત્યારબાદ બંને દેશોના વ્યક્તિઓને એકબીજાથી દૂર રાખવા પડે અને એક બંને વ્યક્તિઓને એટલે કે જુદા જુદા દેશની વ્યક્તિઓને કોઈ પણ દેશના એટલે કે વિરુદ્ધ દેશનો લાભ એને મળતો નથી. અમેરિકાવાળાને કોરિયાનો લાભ ન મળે, કોરિયાના વાળાને અમેરિકાનો લાભ ન મળે, પાકિસ્તાનવાળાને ભારતનો લાભ ન મળે, ભારતવાળાને પાકિસ્તાનનો લાભ ન મળે. કારણ કે આ સમય દરમિયાન બંનેને પણ એકબીજાના દુશ્મન છે એમ માનીને એની સાથે વર્તાવ કરવો પડતો હોય છે. પણ હકીકતમાં તો પરિસ્થિતિ આપણને જણાવે છે કે જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ જાહેર થાય ત્યારે બીજા દેશ ઉપર કેટલો વિશ્વાસ રાખવો કે ન રાખવો એ પરિસ્થિતિ આપણને બતાવતી હોય છે. તો આમ યુદ્ધ કે કટોકટી જાહેર થાય ત્યારે થતા વિદેશી વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેનું સભ્ય પદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. આઠમો સવાલ, વર્તમાન શેર હોલ્ડરના કયા પત્રને આધારે અન્ય વ્યક્તિ સભ્ય બની શકે? તો વર્તમાન શેર હોલ્ડરના ત્યાગપત્રને આધારે અન્ય વ્યક્તિ સભ્ય બની શકે. હવે અત્યારે હાલના તબક્કાની અંદર તમે શેર હોલ્ડર છો, તો શેર હોલ્ડર તમે છો એની સાબિતી શું? તો તમે કંપનીના શેર ખરીદ્યા છે માટે તમે શેર હોલ્ડર છો. હવે તમારા જ નિકટના કોઈ વ્યક્તિ, સંબંધી કે મિત્રો એણે શેર ખરીદ્યા નથી અને એને કંપનીના સભ્ય બનવું છે તો શું કરવું પડે? તો તમારા નામે જે શેર મંજૂર થયા છે
એ મંજૂર થયેલા શેરમાંથી તમારે શું કરવું પડે? તમારે એ વ્યક્તિના નામે અમુક શેર ફેરબદલ કરી દેવા પડે. પણ ક્યારે? જ્યારે તમારા હાથમાં શેર આવે એ પહેલાં તમારે એના નામે શેર તબદીલ કરવા પડે. પણ એ શેર શેના આધારે તમે તબદીલ કરશો? ત્યાગપત્રના આધારે. કે ભાઈ, તમે કંપનીને લેખિતમાં એવું જણાવશો કે મારા નામે જે 100 શેર મંજૂર થયા છે એ 100માંથી 50 શેર હું આ વ્યક્તિના નામે કરવા માગું છું. એટલે તમારા 100 શેરની માલિકીનો હકમાંથી 50 શેરનો હક જતો કરી અન્ય વ્યક્તિના નામે કરો છો. તો આમ અન્ય વ્યક્તિને તમે ત્યાગપત્રને આધારે સભ્ય બનાવી શકો છો. પરંતુ હવે તમારા નામે શેર મંજૂર થયા, તમને શેર મળી ગયા, 100 શેર તમારી પાસે આવી ગયા, પછી જો તમે અન્ય વ્યક્તિને વેચો છો તો પછી તમે શું કર્યું કહેવાય? શેરની ફેરબદલી કરી કહેવાય. એટલે શેરનું તમે શું કર્યું? હસ્તાંતરણ કર્યું. પછી નફાના આધારે કર્યું કે પછી નુકસાનના આધારે, એ તમારા પર ડિપેન્ડેન્ટ છે. પણ એને શું કહેવાય? કે તમે શેરની વહેંચણી કરી, ફેરબદલી કરી, ત્યારે પછી ત્યાગપત્ર આવતો નથી. ત્યાગપત્ર ક્યારે લાગુ પડે? જ્યારે તમારી પાસે શેર આવે એ પહેલાં તમે કંપનીને જાણ કરી દો છો ત્યારે. પ્રશ્ન નંબર 9, કંપની કોને સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે? તો આના ઉપરથી એ સવાલ થાય કે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો સ્વેટ ઇક્વિટી શેરનો મતલબ એવો થયો કે કંપનીના સંચાલકો કે કર્મચારીઓને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજ સિવાય અવેજથી જ્યારે જો તે વ્યક્તિઓને શેર ફાળવવામાં આવે તો તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. પણ સવાલ અહીંયા શું છે? કંપની કોને સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે? તો કંપની આ 3 વ્યક્તિઓને, એટલે કે સ્વેટ ઇક્વિટી શેરના અર્થમાં જ જવાબ છુપાયેલો છે. સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને સ્વેટ ઇક્વિટી શેર ફાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ કઈ રીતે ફાળવે છે? વટાવથી. એટલે 100 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયા વટાવ આપીને 90 આપે, અથવા રોકડ સિવાયના અવેજથી. તો આ 3 વ્યક્તિઓ પાસેથી રોકડ લેવામાં આવતી નથી અને એમને શેર આપવામાં આવે, તો તે રીતે આ સ્વેટ ઇક્વિટી શેર ફાળવવામાં આવે છે. તો ફરીથી એકવાર, કંપની કોને સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે? તો કંપની સંચાલકો, કર્મચારીઓ, વિશિષ્ટ જ્ઞાન ધરાવતી કર્મચારીઓને સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે. પ્રશ્ન નંબર 10, કંપની કયા પ્રકારના શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે? તો રિડીમેબલ પ્રેફરન્સ શેર, એટલે આ પ્રેફરન્સ શેરનો પ્રકાર છે. રિડીમેબલ, એ રિડીમેબલ. રિડીમેબલનો મતલબ શું થયો? કે ભાઈ, જ્યારે કોઈ મુદત નક્કી કરેલી છે અને મુદત પૂરી થાય એટલે કંપની એ મુદતના અંતે નાણાં પરત કરવા માટે બંધાયેલી છે, તો રિડીમેબલ પ્રેફરન્સ શેરની મુદત પૂરી થતાં કંપની આ શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે. 11મો સવાલ, શેર ફેરબદલીથી શું સભ્યપદનો અંત આવે છે? હા, સામાન્ય રીતે શેર ફેરબદલી કરો તો સભ્યપદનો અંત આવી જાય. પરંતુ જ્યાં સુધી સભ્યપદનું નામ સભ્યપત્રકમાંથી દૂર ન થાય ત્યાં સુધી તે સભ્યપદે ચાલુ રહે છે. એટલે હકીકત છે વસ્તુ, આજે તમે મકાન વેચી માર્યું, મકાન વેચી દીધું અને પૈસા પણ લઈ લીધા, પરંતુ તમારો બધો સામાન હજી તો ઘરમાં જ પડ્યો છે. તમે તમારા નામની તકતી પણ દૂર નથી કરી. તો લોકો તો અજાણ જે છે એ તો એમ જ સમજવાના કે ભાઈ આ વ્યક્તિનું મકાન છે. પણ તમે તમારા નામની તકતી લઈ લો, તમારો સામાન લઈ લો, મકાન ખાલી કરી દો, તો દુનિયા જોશે અને કહેશે કે ભાઈ મકાન ખાલી થયું તો એનો મતલબ કે મકાન વેચાઈ ગયું. ક્લિયર? સ્વાભાવિક છે કે મકાન માલિક અહીંથી જતા રહ્યા છે, પણ હજી તો તમારું નામ સભ્યપત્રકમાં છે જ. તમે તમારા શેર બીજાને ફેરબદલ કરી દીધા છે, પણ તો નામ હજી સભ્યપત્રકમાંથી હટ્યું નથી. તો ત્યાં સુધી તમારા સભ્યપદનો અંત ના આવે, પણ જેવું નામ હટી ગયું એટલે તરત તમારા સભ્યપદનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સભ્યપદના પ્રથમ વિડીયોની અંદર આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આ સાથે આપણો અહીં લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.